કબરડા તાલુકાના નિલોસી ગામ ખાતે વસુંધરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતના રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની 140મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન અને માસ્ક વિતરણ કરવામાં અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સામાજિક સંસ્થા વસુંધરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કપરાડાના નિલોસી ગામ ખાતે ગ્રામ પંચાયતના સહયોગથી યોજાયેલા ગાંધી જયંતિની ઉજવણીના કાર્યક્રમમાં સ્વચ્છતા અભિયાન તેમજ કોરોના સંક્રમણને અટકાવવા માટે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત પર્યાવરણની જાળવણી માટે સંસ્થાના સભ્યો તેમજ ગ્રામજનોએ ભેગા મળી વૃક્ષારોપણ કર્યું હતું। પરંપરાગત આદિવાસી તાલીમ કેન્દ્ર વસુંધરા ચેરિટેબલ ટ્રસ્ટ નિલોસી, જેમાં આજરોજ 151મી ગાંધી જયંતિ નિમિત્તે 60 જેટલા વેદુ ભગતો જોડાયેલા, અને એમાં આજરોજ જે ગાંધીજીનું સપનું હતું સ્વસ્થ ભારત, એના માટે અમે નિલોસી ગ્રામ પંચાયતમાં ત્યાં સાફ સફાઈ કરી, બધા વેદુ ભગતો મળીને એના પછી 200 જેટલા વૃક્ષો પણ રોપણ કર્યા, અને ત્યારબાદ અહીંયા જે વેદો આવ્યા એકબીજાનું માર્ગદર્શન અને એકબીજાનું કેટલુંક દવાઓ જાણે એ પણ કર્યું, અને જે પ્રમાણે ગાંધીજીનું એક લક્ષ્ય હતું જે જૂની પેઢી જે તે સમયે જે વૃક્ષનું ઉછેરણ કરવા માટે પહેલાં તે લોકોએ બાયફ સંસ્થા સ્થાપના કરી, બાયફ સંસ્થા સ્થાપના કરીને પછી એ લોકોએ જ્યાં ત્યાં મતલબ એ લોકોએ વાડી આપી 2-3 ગામમાં, પછી એ લોકોને એવું લાગ્યું કે ખરેખર આ વાડી આપવાથી કાજુ છે, આંબા છે, ઘણી બધી એવી વનસ્પતિઓ અનેક બાયફ સંસ્થાએ લોન્ચ કરી, પછી એના પછી ધીરે ધીરે આ વસ્તુ મતલબ ગામોમાં પહોંચી ગયું, એટલે એક ગાંધીજીનું સપનું હતું એ મને એવું લાગે કે સાકાર થતું જાય, અને એમાં આજે અમે સહભાગી છે કે આજે અમે આ એનું જન્મજયંતિ નિમિત્તે ઉજવણી કરી। મારું નામ કસ્તુરભાઈ સોમાભાઈ ગુટિયા, માંડવા રહું। આજે આપણે નિલોસી ગામે સોનિયાભાઈ વૈદરાજના ઘરે એક વૈદ મેળો વૈદ મીટિંગ જેવી રાખવામાં આવેલી છે, તેમાં 151મી ગાંધી જયંતિ, જે ગાંધીજીની ઈચ્છા હતી કે સ્વસ્થ અભિયારણ, આખું ભારત સ્વસ્થ થાય એ માટેની ઈચ્છા હતી, એનું સપનું કોઈનું પૂરું થતું નથી, પણ સપનું કોને પૂરું કરવું પડે, સપને આપણે પૂરું કરવું પડે, એ નિમિત્તે આજે ગ્રામ પંચાયત નિલોસી ગામે આપણે સ્વસ્થ અભિયારણનો કાર્યક્રમ રાખેલો છે। વૈદોના હાથે આજે સ્વસ્થ અભિયારણ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો છે, અને સોનિયાભાઈ નિલોસીવાળાના ઘરે એને એક વૈદોનો એ મેળો રાખીને ત્યાં પણ વૃક્ષારોપણ કરવાનું છે। સ્વસ્થ આપણે સ્વસ્થ બધાએ ઘરે પણ સ્વસ્થ રાખવું પડે, અને કોઈનું ગામમાં પણ અને આમ બોર હોય કે કૂવો હોય એની જગ્યાએ પણ જે ખરાબ ગંદકી થાય એને આપણે ત્યાં જઈને આપણે પણ સ્વસ્થ કરી આવવું જોઈએ, અને એ રીતે મેં વધારે નહીં બોલું, આ ગામના સભ્યશ્રી પણ છે, ગામના વૈદો પણ છે, બધા છે, અને આ બધા મળીને વૈદો બધા મળીને આપણે સ્વસ્થ અભિયારણનો કાર્યક્રમ રાખ